પાલનપુર તાલુકાના કાણોદર ગામે હોટલ પાછળ પસાર થતી ઇન્ડિયન ઓઇલની પાઇપલાઇનમાંથી પંચર કરીને ઓઇલ ચોરી કરવાના બનાવમાં બનાસકાંઠા એસઓજી પીએસઆઈ નયનસિંહ પરમાર દ્વારા હોટલ માલિકને જેલમાં ન જવા દેવા માટે હોટલ માલિકના મિત્ર પાસે 1.5 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી, જેમાં અગાઉ 75,000 આપ્યા બાદ બાકીના 75,000 માટે પીએસઆઈ દ્વારા ફોન ઉપર ઉઘરાણી કરવામાં આવી હતી, જેના કોલ રેકોર્ડિંગના આધારે પાલનપુર એસીબી દ્વારા પીએસઆઈ વિરુદ્ધ લાંચ રૂશ્વતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાલનપુર એસઓજી પીએસઆઈ નયનસિંહ અને તેમની ટીમ દ્વારા અગાઉ કાણોદર ગામે એક હોટલ પાછળ પસાર થતી ઇન્ડિયન ઓઇલની પાઇપલાઇનમાં પંક્ચર કરીને કરાતી ઓઇલ ચોરી ઝડપી હતી, જેમાં એસઓજી પીએસઆઈ નયનસિંહ પરમારે હોટલ માલિકના મિત્રને પાલનપુર એસઓજી કચેરીએ બોલાવી જવાબ લીધા હતા અને ઓઇલ ચોરીમાં હોટલ માલિકને જેલમાં ન જવા દેવા માટે રૂપિયા 3 લાખની માગણી કરી હતી, જેમાં રકઝકના અંતે રૂપિયા 1.5 લાખ નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ 75,000ની લાંચની રકમ આપી દેવાઈ હતી અને બાકીના 75,000 માટે 2-3 દિવસનો વાયદો કરાયો હતો, જેને લઈને પીએસઆઈ નયનસિંહ પરમાર ફરિયાદીના મોબાઈલ પર ફોન કરીને ઉઘરાણી કરતા હોય ફરિયાદી લાંચની રકમ આપવા માગતા હોય પૈસાની ઉઘરાણી કરતા પીએસઆઈ નયનસિંહ પરમારનું કોલ રેકોર્ડિંગ કરી પાલનપુર એસીબીમાં ફરિયાદ કરી હતી, જેને લઈને એસીબીએ છટકું ગોઠવ્યું હતું, પરંતુ એસઓજી પીએસઆઈ એ લાંચની રકમ ન સ્વીકારતા એસીબીનું છટકું નિષ્ફળ રહ્યું હતું. જો કે ફરિયાદીના કોલ રેકોર્ડિંગના આધારે એસીબી દ્વારા તપાસ કરવામાં આવતા તેમને લાંચ માગી હોવાનું માલુમ પડતા પાલનપુર એસઓજી પીએસઆઈ નયનસિંહ પરમાર વિરુદ્ધ એસીબી કચેરી ખાતે લાંચ માગવાનો ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. નયનસિંહ પરમાર જ્યારે બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે ડીસા તાલુકાના માલગઢ ગામમાં એક ફાર્મ હાઉસ પર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે સ્થળ પર 20 લાખ કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને નયનસિંહ પરમારે પોલીસના ચોપડે અંદાજે 5 લાખ રૂપિયાનો મુદ્દામાલ દર્શાવ્યો હતો. આ બાબતે ડીસા ગામના નવીનભાઈએ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ આ ફરિયાદનું હજુ સુધી નિરાકરણ આવ્યું ન હોવાથી પોલીસની કાર્યવાહી પણ શંકાના દાયરામાં આવી રહી છે. તો શું પોલીસ નયનસિંહને બચાવવાનો પ્રયાસ કરી રહી છે?